હેલો બધાય, કેમ છો? હું છું તમારો કેનેડાનો ગુજરાતી ફ્રેન્ડ મલય, અને આ છે આપણી કેનેડાની લાઈફ. આજે છે તારીખ 31 માર્ચ 2020, અને આજે આપણે જોઈશું કે કેવી રીતે બનાવી શકાય છે એક ફ્રી બ્લોગ. તો ચાલો જોઈએ જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગર. તમે અત્યારે બધે લોકડાઉનમાં જ છો, તો આ સમયને યુટિલાઇઝ કરીને આપણે એક તમારો બ્લોગ બનાવી દઈએ, અને એ બ્લોગમાં પછી તમે ટાઈમ ટુ ટાઈમ પોસ્ટ કરી શકો છો. જે બી તમારી હોબીઝ હોય એના રિલેટેડ તમે બ્લોગ બનાવી શકો છો, અથવા તો તમારી કોઈ સ્પેસિફિક એક્સપર્ટીઝ હોય કે કોઈ ફિલ્ડમાં તમને કંઈક વસ્તુ આવડતી હોય તો એના વિશે તમે બ્લોગ બનાવી શકો છો. શરૂઆત કરીએ સ્ટેપ નંબર 1 રજિસ્ટ્રેશનથી. મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક એ આપેલી છે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ વેબસાઇટ ખુલશે કે જે છે wordpress.com ની. એમાં ઉપર મેનુમાં બધા ઓપ્શન આપેલા છે, જુદા જુદા રિસોર્સિસ અને ફીચર્સનું લિસ્ટ આપેલું છે. છેલ્લે ઓપ્શન આપેલો છે પ્લાન્સ અને પ્રાઇઝિંગનો, એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને દેખાશે કે એમાં એક ફ્રી પ્લાન છે અને બીજા 4 પેઇડ પ્લાન છે. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે પ્લાન સિલેક્ટ કરી શકો છો, પણ ફ્રી પ્લાન જે છે એની અંદર તમને મિનિમમ ફીચર્સ આપશે, અને જેમ જેમ તમે પૈસા વધારતા જાઓ ઓબ્વિયસલી એવી રીતે ફીચર્સ વધતા જશે. ફિલહાલ આ વિડીયો મેં ફ્રી બ્લોગ કેવી રીતે બનાવો એના માટેનો બનાવ્યો છે, તો આપણે સિલેક્ટ કરીશું ફ્રી પ્લાન. એના માટે તમે વર્ડપ્રેસના લોગો ઉપર ક્લિક કરો એટલે આ પેજ આવશે. સ્ટાર્ટ યોર વેબસાઇટનું બટન છે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સાઇન અપ કરવા માટે કહેશે, રજિસ્ટ્રેશન કરવા માટે કહેશે. તમે ઈમેલ એડ્રેસથી રજિસ્ટ્રેશન કરી શકો છો, ગૂગલથી કરી શકો છો અને એપલથી કરી શકો છો. હું રેકમેન્ડ કરું કે તમે ગૂગલથી કરો, જેથી કરીને ફ્યુચરમાં કદાચ તમારો ફોન ચેન્જ થઈ જાય તો બી તમે ગૂગલનો યુઝ કરી શકો છો. જેવું એની ઉપર ક્લિક કરશો એટલે તમારું @gmail.com જે ઈમેલ છે એ યુઝ કરીને તમે અંદર લોગિન થઈ શકશો. આ જે સ્ક્રીન છે એની ઉપર તમને તમારા બ્લોગનું નામ પૂછે છે, એટલે તમારું જે URL છે, જે સ્ટેપ નંબર 2 છે, ટોટલ 3 સ્ટેપ છે એમાંથી, એની અંદર તમે જેવી રીતે મેં canadanilife.com હતું એવી રીતે તમે તમારા બ્લોગનું નામ આપી શકો છો. એમાં તમે આઈધર તો તમારું પોતાનું નામ લખી શકો છો, અથવા તો તમારો જે હોબી છે જેના રિલેટેડ બ્લોગ છે એ બી નાખી શકો છો. જેવું તમે નાખશો એટલે અત્યારે હું છે ને ફિલહાલ નાખું છું અહીંયા ગુજલિશ બ્લોગ કરીને, કારણ કે કેનેડાની લાઈફ વાળું જે ડોમેન છે મેં ઓલરેડી બુક કરી દીધું છે. ગુજલિશ બ્લોગમાં નીચે આટલા આટલા ઓપ્શન છે જે અત્યારે અવેલેબલ છે, જેમ કે .blog કરીને નવું એક્સટેન્શન આવેલું છે, નવું ડોમેન આવેલું છે, તો એ બી લઈ શકાય છે. અને જો મારે .blog ના જોતું હોય, કારણ કે હું કેનેડામાં છું, તો .ca નું બતાવે છે, કદાચ તમને .in બતાવશે, અને બીજા બધા લિસ્ટ છે ને એ નીચે બતાવે છે. તો આ લિસ્ટમાંથી તમે કંઈ બી લેશો ને તો તમારે પે કરવું પડશે, પણ જો તમારે ફ્રીમાં યુઝ કરવું હોય તો તમારા બ્લોગનું નામ .wordpress.com કરીને અત્યારે ચલાવવું પડશે, જે અહીંયા બાજુમાં ફ્રી લખેલું છે, એને સિલેક્ટ કરો. જેવું તમે એને સિલેક્ટ કરશો એટલે ફરીથી તમને એક વખત આ 4 પ્લાન રિવ્યૂ કરવા માટે બતાવશે. જો તમારે આમાંથી કોઈ સિલેક્ટ કરવું હોય તો સિલેક્ટ કરી શકો છો ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરીને, ડિપેન્ડિંગ ઓન યોર રિક્વાયરમેન્ટ. જો તમારે અત્યારે કાંઈ ના કરવું હોય તો અત્યારે નોટ શ્યોર યેટ સ્ટાર્ટ વિથ અ ફ્રી સાઇટ, એનું જે બટન આપેલું છે એની ઉપર ક્લિક કરો તમે. આ જે સ્ટેપ છે ને એ ત્રીજો સ્ટેપ છે, જે લાસ્ટ સ્ટેપ છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું જે બેઝિક કન્ફિગરેશન છે ને એ સેટ થઈ જશે. અત્યારે તમારું આ રેડી થાય છે. જેવી આ સ્ક્રીન આવે ને દેટ મીન્સ કે તમારો બ્લોગ રેડી થઈ ગયો છે, પણ હજી પબ્લિશ નથી થયો, એટલે તમે જો એ URL નાખશો ને તો હજી ચાલશે નહીં. સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે તમને સિસ્ટમ લઈ જશે, કે જેમાં સૌથી પહેલા સ્ટેપમાં તમારે સાઇટનું ટાઇટલ અને ટેગલાઇન નાખવાની આવશે. આ વન ટાઈમ પ્રોસેસ છે, તમે આ નાખી દેશો એટલે તમે બધી જ જગ્યાએ સેમ યુઝ થશે. પછી હવે સિસ્ટમની પોતાનો એક ફ્લો એ લોકોએ સેટ કરેલો છે, જે તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સેટ કરાવડાવશે. જો તમે એ ફ્લોની સાથે કમ્ફર્ટેબલ હોય તો ફ્લોની સાથે કરી શકો છો, અને ફ્લોને જો તમારે ફોલો ના કરવું હોય તો તમે હું જેમ બતાવતો જામ એવી રીતે તમે કરી શકો છો. સૌથી પહેલાં તો એ હોમપેજ સેટઅપ કરવાનું કહેશે. આ તમારું જે હોમપેજ છે ને એમાં એને ડિફોલ્ટ કન્ટેન્ટ નાખેલો છે, પેજ ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, જે બેનર છે એ, કલર કોમ્બિનેશન, એ બધું એ લોકોએ પહેલેથી સેટ કરેલું છે. આ જે નીચે 3 દેખાય છે ને 3 કોલમ, એ 3 પોસ્ટ છે, જે આપણે આગળ જઈને બતાવીશ તમને કેવી રીતે ચેન્જ થાય છે. ફરીથી તમે વર્ડપ્રેસના લોગો ઉપર ક્લિક કરો અને આપણે આવી જઈશું સ્ટેપ નંબર 2માં, કે જે છે કસ્ટમાઇઝેશનનો, જેમાં આપણે થીમ ચેન્જ કરીશું. થીમ વસ્તુ એવી છે કે તમે એક વખત સિલેક્ટ કરો ને પછી તમે બીજી થીમમાં શિફ્ટ કરો ને તો પછી બધું જ તમારું લુક એન્ડ ફીલ ચેન્જ થઈ જાય છે. થીમ ચેન્જ કરવા માટે તમે લેફ્ટ હેન્ડ સાઈડ જે મેનુ છે એમાં અહીંયા આગળ થીમનું ઓપ્શન આપેલું છે એમાં જાઓ. હવે તમારી જે કરંટ થીમ છે ને એ તમને સૌથી ઉપર બતાવશે, જે અત્યારે મારી આ હીવર કરીને છે, અને જે બીજી બધી થીમ અવેલેબલ છે એ તમને નીચે બતાવશે જેમ જેમ તમે સ્ક્રોલ કરતા જશો.
અહીંયા આગળ ઓપ્શન આપ્યું છે ઓલ ફ્રી અથવા તો પ્રીમિયમ, જો તમારે પેઇડ થીમ લેવી હોય તો પણ તમે લઈ શકો છો. આ બધી જ થીમના અહીંયા 5 ફિલ્ટર આપેલા છે. તમારો જે ટોપિક છે એ કઈ ટાઈપના ટોપિકની વેબસાઇટ તમારે બનાવી છે. અત્યારે ટેમ્પરરી હું આ 2020 થીમ છે એને સિલેક્ટ કરી દઉં છું. એક્ટિવેટ કરવા માટે અહીંયા બટન આપેલું છે એક્ટિવેટ ધીસ ડિઝાઇન, અને જો બાજુમાં પ્રાઇઝ લખેલું હોય દેટ મીન્સ કે એ પેઇડ થીમ છે. અત્યારે આમાં ફ્રી લખેલું છે, એની પર જેવું ક્લિક કરીશ એટલે તરત કહેશે કે એક્ટિવેટ અને એડિટ હોમ પેજ. એની ઉપર ક્લિક કરીશ એટલે મને સીધું એ થીમ એક્ટિવેટ કરીને હોમ પેજ બતાવશે કે આ થીમમાં મારું હોમ પેજ કેવું લાગે છે. તો જે મેં ત્યાં ટાઇટલ નાખેલું હતું એ અહીંયા આવી ગયું છે, ધ ગુજલિશ બ્લોગ. હવે ઉપર જે આ દેખાય છે તમને બેકઅપ છે, એનું રીઝન એ છે કે આ વિડીયો મેં રેકોર્ડ કર્યો ને એની પહેલાં મેં પેજ બનાવ્યું હતું એટલે એનું બેકઅપ ઓટોમેટિકલી સ્ટોર કરીને રાખ્યું છે. મારે જોતું ન હોય તો એને હું ડિસમિસ કરી દઉં છું. નેક્સ્ટ તમે ડેશબોર્ડ ઉપર આવીને લેફ્ટ હેન્ડ સાઈડમાં જે નેવિગેશન છે ને ત્યાં પેજ ઉપર ક્લિક કરશો એટલે તમને અત્યારે જે હોમ પેજ છે ને એ બતાવશે. હોમ પેજનો મતલબ છે તમે જ્યારે બ્લોગ ખોલો ત્યારે સૌથી પહેલી સ્ક્રીન કઈ આવે એની ઉપર હું અત્યારે ક્લિક કરું એટલે મને અત્યારનો હોમ પેજ બતાવશે. હવે હોમ પેજને મારે ગમે ત્યારે એડિટ કરવું હોય ને અહીં અત્યારે હું ડિસમિસ કરી દઉં છું. એડિટ કરવા માટે હું ડબલ ક્લિક કરીશ ને એટલે સિલેક્ટ થઈ જશે અને પછી હું ટાઈપ કરીશ ને એટલે ઓટોમેટિકલી એડિટ થઈ જશે. એડિટ કરવા માટે જેવી રીતે આપણે બીજું કોઈ બી વર્ડ ફાઇલમાં કે બીજી કઈ કોઈ પણ જગ્યાએ જ્યાં આપણે ટેક્સ્ટ એડિટ કરતા હોઈએ એ સેમ રીતે અહીંયા એડિટ થશે. અત્યારે હું અહીંયા નાખી દઉં છું આ મારો ડમી કન્ટેન્ટ છે, પછી આગળ જઈને હું એડિટ કરીશ. અને કોઈ પણ જગ્યાએ તમારે વર્ડપ્રેસમાં અપડેટનું બટન રાઇટ હેન્ડ સાઈડ ઉપર આપ્યું છે, આ અપડેટ બટનનું દબાવો ને ધેટ મીન્સ કે એ સેવ થઈ ગયું. જ્યાં સુધી તમે અપડેટ નહીં દબાવો ત્યાં સુધી સેવ નહીં થાય, અને જેવું સેવ થશે ને પછી તમને આવી રીતે વ્યૂ પેજનો ઓપ્શન આપશે. આ ઉપર જો અત્યારે આવે છે ને યોર સાઇટ હેઝન્ટ બીન લોન્ચડ એટલે મેં આ વેબસાઇટ હજી લોન્ચ નથી કરી એટલે હું ઓફલાઈન આને એડિટ કરું છું. આમ ઓનલાઈન છે પણ બીજા કોઈને નહીં દેખાય અને URL હજી સુધી આ લિસ્ટમાં નહીં આવે. એક વખત જોઈ લઈએ આપણું હોમ પેજ કેવું લાગે છે. ઓકે ફાઇન, ફરીથી હું ડેશબોર્ડના લોગો ઉપર ક્લિક કરીશ, વર્ડપ્રેસના લોગો ઉપર ક્લિક કરીશ એટલે સીધું ડેશબોર્ડ ઉપર આવશે. સ્ટેપ નંબર 3 છે કન્ટેન્ટ એડ કરવા માટે. તમે જે હોમ પેજ હમણાં જોયું એની ઉપર આપણે હજી થોડોક વધારે કન્ટેન્ટ એડ કરીશું, કારણ કે સર્ચ એન્જિનમાં આવવા માટે જેટલો વધારે કન્ટેન્ટ રહેશે એટલો વધારે તમને ઓર્ગેનિક ટ્રાફિક મળશે. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં નેવિગેશનમાં તમે જોશો ને વર્ડપ્રેસ એડમિનનું ઓપ્શન છે સૌથી નીચે, એ સિલેક્ટ કરશો ને એટલે તમને જે વર્ડપ્રેસનું નેટિવ છે ને એ બતાવશે. એમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં અપિયરન્સમાં જઈને થીમની નીચે કસ્ટમાઇઝનું ઓપ્શન છે, એ કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરશો ને એટલે તમને એમાં ઘણી બધી વસ્તુ સેટ કરવાની આપશે. જેમ કે તમે તમારો લોગો એડ કરી શકો છો, તમારી જે સાઇટની થીમ છે કે જે તમારા કલર કોમ્બિનેશન છે એ સિલેક્ટ કરી શકો છો, પણ નીચેથી સેકન્ડ લાસ્ટ હોમ પેજનું સેટિંગ છે. એની અંદર તમે હોમ પેજ તરીકે તમારા બહુ બધા પેજીસ હોય એમાંથી કયું પેજ તમારે હોમ પેજ તરીકે બતાવવું છે. તો આ સ્ટેટિક પેજ બાય ડિફોલ્ટ સિલેક્ટેડ છે અને આપણી પાસે અત્યારે આટલા પેજીસ ક્રિએટ થયેલા છે, ટોટલ 4 પેજીસ છે. એમાંથી મેં ગુજલિશ બ્લોગ કરીને છે એ મારું હોમ પેજ છે એટલે જ્યારે URL ખોલીશ તો સીધું આ પેજ બતાવું છે મારે વિઝિટર્સને. નીચે હાઈડ હોમ પેજ ટાઇટલ, જે આ ટાઇટલ છે ને એને હું સિલેક્ટ કરીશ ને આ, તો જો આ ટાઇટલ જતું રહેશે એટલે હું ચેકબોક્સમાંથી જો કાઢી નાખીશ ને એ ઓપ્શન તો એ ટાઇટલ નહીં બતાવે પછીથી. અને કોઈ પણ વસ્તુ તમે ચેન્જ કરો ને તો ચેન્જ કરીને પછી સૌથી પહેલો સ્ટેપ છે ને એ તમારે ચેક કરતા પહેલા, તમારે જે આ બધી લિંક છે ટાઇટલની નહીં એને ચેક કરતા પહેલા એને સેવ ચેન્જીસ કરવા પડશે. અત્યારે આમાં સેવ ચેન્જીસનું ઓપ્શન આપેલું છે. સેવ ચેન્જીસનું ઓપ્શન જે સ્ક્રીનમાં ન હોય ને એ સ્ક્રીનમાં પબ્લિશનો ઓપ્શન આપ્યું હશે એટલે પબ્લિશનો ઓપ્શન કર્યા વગર તમે બીજા કોઈ પેજ ઉપર નેવિગેટ કરવાનું ભૂલ ન કરતા, નકર તમારે જેટલા બી ચેન્જીસ હશે ને એ બધા લોસ થઈ જશે. અને જેટલી જગ્યા એડિટેબલ છે ત્યાં આવું બટન આપેલું છે, બ્લુ કલરનું આઇકન આપેલું હશે, દેટ મીન્સ કે એને તમે એડિટ કરી શકો છો. આજે આપણે શરૂઆતમાં સ્ટેપ 1માં જે આ ઇનિશિયલ સેટઅપમાં નાખેલું ને ગુજલિશ બ્લોગ અને ટેગ લાઇન એ અત્યારે અહીંયા બતાવશે. જો તમારે ફ્યુચરમાં ચેન્જ કરવી હોય તો ત્યાંથી ચેન્જ કરી શકો છો. લોગો માટે જે આ ઓપ્શન છે ને ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને એક થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપર લઈ જશે કે જ્યાં જઈને તમારે જો કદાચ પ્રોફેશનલ વેબસાઇટ બનાવી હોય તો લોગો તમે ત્યાંથી ક્રિએટ કરી શકો છો. અત્યારે હું બ્રાઉઝ કરીને મેન્યુઅલી અપલોડ કરી દઉં છું લોગો. એના માટે કોઈ બી ફાઇલ જે તમે અપલોડ કરતા હોય જેવી રીતે ઈમેલમાં અટેચમેન્ટ કરતા હોય એવી રીતે તમારા કોમ્પ્યુટરમાં જઈને જે તે ફોલ્ડરમાં જઈને તમે એ ફાઇલ અપલોડ કરી શકો છો. અને અપલોડ કરીને પછી હું અત્યારે કેનેડાની લાઈફમાં જઈને ટેમ્પરરી હું કેનેડાની લાઈફનો જ લોગો નાખી દઉં છું. તો જેમ તમે આ અપલોડ કરી દેશો ને એટલે તમને અહીંયા ઓપ્શન આવશે તમારે ઓલ્ટર ટેગ ચેન્જ કરવો છે. ઓલ્ટર ટેગ શું છે ને હું પછી ક્યારેક સમજાવીશ. ક્રોપ કરી નાખીએ સૌથી પહેલાં. ક્રોપ ના કરવું હોય તો તમે અહીંયા સ્કીપ ક્રોપનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી શકો છો.
આ મારો લોગો સેટ થઈ ગયો, આની જગ્યાએ તમે તમારો લોગો સેટ કરી દેજો. આ થઈ ગયું આપણું સાઇટ આઈડેન્ટિટીનું. સેવ ચેન્જીસ અને ક્રોસ ઉપર ક્લિક કરી દઈશ એટલે ફરીથી હું ડેશબોર્ડ ઉપર આવી જાઉં. હવે જઈશું આપણે એક વખત પેજમાં. પેજમાં જઈને જોઈએ આપણી પાસે કયા ચાર પેજીસ ઓલરેડી ક્રિએટેડ છે, અબાઉટ, બ્લોગ, કોન્ટેક્ટ, હોમ અને ધ ગુજલીશ બ્લોગ. મારે અત્યારે એડિટ કરવું છે હોમ પેજ, એટલે ફરીથી એક વખત આપણે આવી ગયા છીએ હોમ પેજ ઉપર. હવે હોમ પેજ ઉપર જેટલો કન્ટેન્ટ છે ને એ ગૂગલ સૌથી પહેલાં ક્રાઉલ કરશે, એટલે એની ઉપર જે તમે કન્ટેન્ટ નાખશો ને એ મેક શ્યોર કરજો કે રેલેવન્ટ હોય તમારા ટોપિકને. અત્યારે હું કોપી પેસ્ટ કરી દઉં છું ડમી કન્ટેન્ટ. અહીંયાથી હું એલાઇનમેન્ટ ચેન્જ કરી શકીશ અને બીજા ઘણા બધા ઓપ્શન અહીંયા આપેલા છે વર્ડ ફોર્મેટના, અને એકદમ સિમ્પલ છે. જેવી રીતે આપણે વર્ડમાં કરતા હોય માઇક્રોસોફ્ટ વર્ડમાં, એવી રીતે ફોન્ટની સ્ટાઇલ, બોલ્ડ, ઇટલિક્સ, એનું જે અલાઇનમેન્ટ છે એ મારે જસ્ટિફાય રાખવું હોય તો જસ્ટિફાય રાખી શકું છું અહીંયાથી. અને બીજા કોઈ બ્લોગ એડ કરવા હોય, બીજા કોઈ બ્લોક એડ કરવા હોય અહીંયાથી, તો હું એડ કરી શકું છું. આ એકચ્યુઅલી વર્ડપ્રેસ છે ને આખું બ્લોક ઉપર કામ કરે છે, એટલે જેવી રીતે આપણે ઓલા લેગોના જૂના ઝીણા ઝીણા પીસમાંથી એક મોટું બિલ્ડિંગ બનાવીએ ને એવી રીતે અમે જુદા જુદા બ્લોગમાંથી તમે બનાવી શકો છો. અત્યારે હું છે ને આ જે બેનર છે પાછળનું મેઇન એ ચેન્જ કરું છું ઇમેજ અપલોડ કરીને. આ થઈ ગયું મારું બેનર ચેન્જ હોમ પેજનું. અહીંયા તમે તમારું જે બી થીમ હોય, તમારો જે કલર કોડ, એ પ્રમાણે તમે ઇમેજ અપલોડ કરીને અપડેટ કરી દઈશું આપણે. સ્ટેપ નંબર 4 છે લોન્ચ કરવાનું. મેં તમને આની પહેલાંય કીધું હતું કે તમારો બ્લોગ રેડી થઈ ગયો છે પણ એ હજી લોન્ચ નથી થયો, એટલે તમે જો URL નાખશો ને અથવા તમે અથવા બીજા કોઈ બી નાખશે ને તો એ વેબસાઇટ હજી ખુલશે નહીં. એટલે લોન્ચ કરવા માટે તમે માય હોમ ઉપર ક્લિક કરશો ને લેફ્ટ સાઈડ, એટલે આવું બતાવશે તમને લોન્ચ સાઇટનું, અને રાઇટ હેન્ડ સાઇડ ઉપર આવું બટન આપેલું છે. એ ના કરવું હોય તમારે તો તમે જે નેટિવ આનું પ્લેટફોર્મ છે વર્ડપ્રેસનું ત્યાં જઈને જો તમે આ કસ્ટમાઇઝવાળા પેજ ઉપર જશો ને એટલે ત્યાં બી તમને બતાવશે કે યોર સાઇટ હેઝન્ટ બીન લોન્ચ્ડ, એટલે એની બાજુમાં બી બટન આવેલો છે. હું ફરીથી તમને જે ફર્સ્ટ સ્ટેપ હતો ત્યાં લઈ જઈશ. લોન્ચ સાઇટ ઉપર ક્લિક કરીએ. જેવું હું લોન્ચ સાઇટ ઉપર ક્લિક કરીશ ને દેટ મીન્સ કે એ જે URL છે ને એ લાઈવ થઈ જશે અને પછી દુનિયામાં કોઈ પણ માણસ એ URL ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે. જેવું હું લોન્ચ ઉપર ક્લિક કરીશ ને એટલે મને એ બીજા અમુક જે બેઝિક સ્ટેપ્સ છે પૂછશે, જેમ કે જો તમારે તમારું પોતાનું ડોમેઇન લેવું હોય તો તમે ડોમેનને પે કરીને, આ સ્ટાર્ટિંગમાં બી સેમ સ્ટેપ પૂછેલો, પણ જો તમારે ડોમેન ના લેવું હોય તો તમે અત્યારે ટેમ્પરરીલી પરચેઝને સ્કીપ કરી શકો છો. સ્કીપ પરચેઝ ઉપર ક્લિક કરો, ફરીથી તમને સેમ ઓપ્શન આપશે અને તમારે એઝ યુઝ્યુઅલ ફ્રી ઉપર ક્લિક કરી દેવાનું, કન્ટિન્યુ વિથ ફ્રી સાઇટ ઉપર. સેમ જે 3 સ્ટેપ હતા ને આગળના એ જ 2 છે. ક્લિક કરો આની ઉપર અને આ તમારો ફાઇનલ સ્ટેપ થઈ ગયો, તમારી સાઇટ હવે લોન્ચ થઈ ગઈ છે. સો કોંગ્રેચ્યુલેશન્સ મિત્રો, તમે તમારી લાઈફનો સૌથી પહેલો બ્લોગ અથવા તો વેબસાઇટ જસ્ટ લોન્ચ કરી દીધી છે. વિઝિટ સાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમને લઈ જશે દેખાડવા માટે કે તમને તમારી વેબસાઇટ, તમારો જે બ્લોગ છે એ કેવો લાગે છે એઝ અ વિઝિટર. તો આમાં બીજા મેં કોઈ ચેન્જ અત્યારે કર્યા નથી, બધી જ વસ્તુ સેમ રાખી હતી, ખાલી મેં અહીંયા ટાઇટલ ટેગ ચેન્જ કર્યું હતું, ટાઇટલ ચેન્જ કર્યું હતું, હેડિંગ ચેન્જ કર્યું હતું અને થોડોક ડમી કન્ટેન્ટ નાખેલો. હવે આ જે બટન છે ને લર્ન મોરનો, બાય ડિફોલ્ટ એને વર્ડપ્રેસની વેબસાઇટ ઉપર લઈ જાય છે, તમે જોઈ શકો છો. પણ એને મારે ડિલીટ કરવું હોય તો અહીંયા રાઇટ સાઇડ જે 3 ડોટ છે ને એમાંથી હું ડિલીટ કરી શકું છું. આ વર્ડપ્રેસની વેબસાઇટ છે, 3 ડોટ ઉપર ક્લિક કરીશ અને રિમૂવ બ્લોક કરી દઈશ. હવે એની જગ્યાએ મારે બીજું કોઈ, ફોર એન એક્ઝામ્પલ, આ જ જગ્યાએ ઇન્સ્ટાગ્રામનું મારે લિંક આપવી છે. તમારું ઇન્સ્ટાગ્રામ પેજ હશે, મોસ્ટ યુઝર્સની પાસે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, તો તમે આઈધર એને ડાયરેક્ટલી એમ્બેડ કરી શકો છો, એટલે ઇન્સ્ટાગ્રામનું સીધી એમાં ફીડ આવી જશે. અને જો તમારે એમ્બેડ ના કરવું હોય તો તમે એની અંદર એક બ્લોગ એડ, બ્લોક એડ કરી શકો છો. દર વખતે બ્લોક બોલતી વખતે બ્લોક બોલાઈ જાય છે. તમે એક બ્લોક એડ કરી શકો છો ઇમેજનો બ્લોક, અને એની અંદર તમે ઇન્સ્ટાગ્રામનો લોગો અંદર નથી એટલે મારે પહેલાં ઇન્સ્ટાગ્રામની એક ઇમેજનો લોગો અપલોડ કરવો પડશે. PNG ફાઇલ છે મારી પાસે. આ સેમ ઇમેજ મેં કેનેડાની life.com ના હોમ પેજ ઉપર યુઝ કરેલો એટલે મારી લાઇબ્રેરીમાં ઓલરેડી છે. તમારે ન હોય તો અપલોડ કરી દેજો, અલાઇનમેન્ટ સેન્ટર કરી દેજો અને તમારી જે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે એની લિંક આમાં નાખી દેજો. લિંક નાખીને એન્ટર મારી દેજો. એન્ટર મારી દેશો એટલે તમારું જે આ ઇમેજ છે એ હવે તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ સાથે લિંક થઈ ગઈ છે. ફરીથી આપણે એક વખત અપડેટ કરી દઈને ચેક કરી જોઈએ. આ હોમ પેજ આવી ગયા, આની ઉપર હું ક્લિક કરું એટલે સીધો
કેનેડાની લાઈફના ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર અત્યારે મને લઈ આવે છે. લાસ્ટ સ્ટેપ, આપણે જેટલો વધારે કન્ટેન્ટ નાખીશું આપણી વેબસાઇટ ઉપર એટલું વધારે ટ્રાફિક આપણને મળશે. એટલે કન્ટેન્ટની શરૂઆત આપણે હોમ પેજથી કરી. આપણે હોમ પેજ તો જોઈ લીધું, પણ હોમ પેજ સિવાયના જે પેજીસ છે આપણા, જેમ કે અબાઉટ, તો અબાઉટનું પેજ ઉપર તમે ક્લિક કરો. તમારે કોઈ બી પેજ ઉપર જવું હોય ને તો લેફ્ટ સાઈડ નેવિગેશનથી જઈ શકો છો. અહીંયા હું આ ટેમ્પરરી ફોટોને ચેન્જ કરીને અબાઉટમાં કેનેડાની લાઈફનો જ લોગો યુઝ કરી લઉં છું. તમારું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન તમે અહીંયા લખી શકો છો કે આ સેના બારામાં છે તમારો, અથવા તમારા જે બ્લોગ છે એ બ્લોગ સેના બારામાં છે એ તમે અહીંયા નાખી શકો છો ટાઇટલ. અને નીચે તમે એના વિશે થોડું વધારે ડિટેલમાં પણ લખી શકો છો. અત્યારે હું શોર્ટમાં લખી નાખું છું, ગુજલીશ, એટલે કે આપણો ગુજરાતી પ્લસ ઇંગ્લિશનો જે બ્લોગ છે એને ગુજરાતી પ્લસ ઇંગ્લિશ કરી દઈશું. આવી રીતે તમે ડિસ્ક્રિપ્શન પણ નાખી શકો છો અને લિંક પણ અહીંયા નાખી શકો છો. અત્યારે બહુ નથી નાખતો, અપડેટ કરી દઈશ. જેવું આ પેજ અપડેટ થઈ જાય એટલે ફરીથી ચેક કરવા માટે હોમ પેજ ઉપર જઈશ અને પછી અબાઉટ વાળા પેજ ઉપર જઈશ. આ જોઈ શકો છો આ લાઈવ થઈ ગયા, એટલે જેટલા બી ચેન્જીસ તમે અપડેટ કરશો ને એ સીધા લાઈવ વેબસાઇટ ઉપર તમને રિફ્લેક્ટ થશે. હવે કોન્ટેક્ટસનું પેજ જે છે, કોન્ટેક્ટનું પેજ, એને એડિટ કરી દઉં, જેમાં મારે એડ્રેસ આવી જશે અહીંયા ગેટ ઇન ટચમાં. એડ્રેસમાં નાખી દઉં છું અત્યારે ટેમ્પરરી. ઈમેલ એડ્રેસ નાખી દઉં છું અને અપડેટ કરી દઉં છું. આ થઈ ગયું મારું કોન્ટેક્ટનું પેજ. ફરીથી એક વખત રિફ્રેશ કરીને ચેક કરી લઈએ. થઈ ગયું છે, એડ્રેસ મારું અહીંયા આવી ગયું છે. અને આની નીચે સોશિયલ મીડિયાના જે અમુક આઇકન આપેલા છે એ આઇકન ઉપર હું રાઈટ પ્રોફાઇલને લિંક કરી દઈશ. આઇકન ઉપર ક્લિક કરીને, ત્રણ ડોટ છે એની ઉપર ક્લિક કરીને જે તે લિંક હશે હું ક્લિક કરી દઈશ અને ના જોતા આઇકન હું છે ને ડિલીટ કરી દઈશ. અપડેટ કરી દો ફરીથી એક વખત. આ અપડેટ થઈ ગયું મારું કોન્ટેક્ટનું પેજ. ફરીથી એક વખત જોઈ લઈએ. હોમ પેજ ઉપર જઈને બ્લોગમાં બરોબર છે, અબાઉટમાં બરોબર છે, અપડેટ થઈ ગયું છે અને કોન્ટેક્ટમાં પણ અપડેટ થઈ ગયું છે. બ્લોગવાળું જે પેજ છે એને આપણે એડિટ કરી દઈએ. હવે એમાં બાય ડિફોલ્ટ એ લોકોએ ત્રણ પોસ્ટ કરીને આપેલી છે. ત્રણે ત્રણનો કન્ટેન્ટ છે ને એક્ઝેક્ટ સેમ છે. સૌથી પહેલાં તો હું આ બેનર ચેન્જ કરી નાખું છું. તમે આમાં તમારું પોતાની ઇમેજ નાખી શકો છો. મારી પાસે એક ઇમેજ પડેલી હતી બ્લોગ લખેલી, તો એને અપલોડ કરી દઉં. ચેક કરી જોઈએ. અને આ જે ડિફોલ્ટમાં જે ટાઇટલ આપેલો તેને હું ડિલીટ કરી દઈશ. હવે જો તમે આ બ્લોગ લખેલું છે ને ડિલીટ કરી દેશો ને તો તમારું જે મેનુ છે તમારી વેબસાઇટ ઉપર એ મેનુની અંદરથી નામ જતું રહેશે, નો ટાઇટલ કરીને આવી જશે બાય ડિફોલ્ટ. એટલે તમારે એ પેજ ટાઇટલ કમ્પલસરી રાખવું જ પડશે અત્યાર પૂરતું. ફરીથી બેક જઈને હું ત્યાં લખીને નાખી દઈશ, કારણ કે આ જે વેબસાઇટનું જે મેનુ છે એ મેનુની અંદર આ ચારે ચાર ઓપ્શન નાખેલા છે. એટલે જો આ ના જોતું હોય ને તો તમે મેનુમાંથી ડિલીટ કરી શકો છો, તો વાંધો નહીં આવે. પણ એ કરવામાં પ્રોસેસ લાંબી છે, એટલે હું કદાચ પછી બીજા એકાદા વિડીયોમાં તમને બતાવીશ. અત્યારે હતું એમને કરી નાખું છું બ્લોગનું. અમારું બેનર આવી ગયું ઉપરનું, અબાઉટનું પેજ, કોન્ટેક્ટનું પેજ. આ થઈ ગયા બધા જ પેજ રેડી. ફરીથી એક વાર ડેશબોર્ડ ઉપર જઈશું અને જે બ્લોગ પોસ્ટ છે એને મારે એડિટ કરવી છે. તો એના માટે અહીંયા તમે વર્ડપ્રેસનું જે ડબલ્યુપી એડમિન છે એની અંદર જશો અને પોસ્ટમાં જઈને ક્લિક કરજો. એટલે તમને જે અત્યારની ત્રણ પોસ્ટ છે અહીંયા દેખાડશે. હવે અહીંયા ત્રણે ત્રણનું નામ સેમ છે એટલે ખબર નથી પડતી. તો અત્યારે હું ટેમ્પરરી દરેક પોસ્ટમાં જઈને ટેમ્પરરી હેડિંગ નાખી દઉં છું. પોસ્ટ વન અપડેટ, પોસ્ટ વન, પોસ્ટ ટુ, પોસ્ટ થ્રી, એવી રીતે ત્રણ અલગ અલગ નામ આપી દઉં છું અત્યારે ટેમ્પરરી, જેથી કરીને આપણને વેબસાઇટ ઉપર એ કઈ જગ્યાએ છે ખબર પડે. પોસ્ટ ટુ અપડેટ. પોસ્ટમાં તમારે જેમ રેગ્યુલરલી કોઈ બી માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે જે કન્ટેન્ટ લખતા હો છો કે તમારો બ્લોગ જેના વિશે છે કે જે વસ્તુ તમને આવડે છે જેના વિશે જે હોબી છે તમારી, તમે બધી વસ્તુ પોસ્ટમાં આવશે.
રેગ્યુલરલી. એટલે પોસ્ટનો જે એક ફોર્મેટ હોય છે એ સ્ટાન્ડર્ડ હોય છે, જેની અંદર ડેટ અને ટાઈમ, કોણ એનો ઓથર છે, એ બધી વસ્તુ તમને પોસ્ટમાં જોવા મળશે. પેજમાં ને પોસ્ટમાં એ જ ડિફરન્સ છે. પેજમાં તમને ટાઇટલ ને કેટેગરી ને બધું નથી આવતું. અને હજી એક હું નવી પોસ્ટ એડ કરી દઉં છું, સેમ ટુ સેમ ડુપ્લિકેટ કરી દઉં છું. આ ગ્રામરલી ઇન્સ્ટોલ કર્યું છે ને એટલે વારે ઘડી આ પોપઅપ આવે છે, અને હું બંધ કરી દઉં. તો હવે ટોટલ આપણી પાસે 4 પોસ્ટ થઈ ગઈ છે. 3 હતી ને મેં એકને ડુપ્લિકેટ કરી દીધી કોપી પેસ્ટ કરીને. હવે જોઈએ કે આ ચારે ચાર જે પોસ્ટ છે ને એ કેવી દેખાય છે. તો જે લાસ્ટ પોસ્ટ મેં એડિટ કરી ને એની ઉપર મેં વ્યૂ ઉપર ક્લિક કર્યું, બ્લોગના સેક્શનમાં જઈશું. જે લાસ્ટ પોસ્ટ છે ને એ સૌથી ઉપર આવે છે. એટલે આની જે ફીડ છે ને એ ફેસબુકની જેમ જ છે કે જે લેટેસ્ટ કન્ટેન્ટ હશે ને એ સૌથી ઉપર આવશે. એટલે જે તમે સૌથી લાસ્ટમાં પોસ્ટ કરશો ને એ તમારા રીડર છે ને એ સૌથી પહેલા વાંચી શકશે. આ થઈ ગઈ છે પોસ્ટ. કેટેગરી સિલેક્ટ નથી કરી, ફરીથી હું વર્ડપ્રેસના ડેશબોર્ડ ઉપર જઈશ અને અપીયરન્સમાં જઈને મેનુમાં જઈશ. તો આ 4 પેજીસ અત્યારે છે. જો મારે આમાંથી કોઈ બી પેજ કાઢવું હોય ને તો અંદર સિલેક્ટ કરીને ડ્રોપડાઉનમાં નીચે રિમૂવનું ઓપ્શન છે. હું રિમૂવ કરી દઈશ, અત્યારે નથી કરતો, પણ જો રિમૂવ કરી દઈશ ને એટલે જે પેજ ઉપર, જે વેબસાઇટ ઉપર જે મેનુ હતું જ્યાં 4 ઓપ્શન હતા ને એ એમાંથી ઓટોમેટિક નીકળી જશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હોમની નીચે સાઇટ સ્ટેટ છે, તો એની અંદર તમે ક્લિક કરશો ને એટલે તમને જુદા જુદા ફેક્ટ્સ અને ફિગર્સ મળશે તમારી સાઇટ વિશે. જેમ કે ટોટલ કેટલી પોસ્ટ છે, કેટલા વિઝિટર્સ છે, કેટલા ફોલોવર્સ છે, કેટલી કમેન્ટ્સ છે, કોઈ કમેન્ટ કર્યો તો, અને આજના દિવસમાં કેટલા વ્યૂઝ થયા, એ બધી જ વસ્તુ તમને જાણવા મળશે, જેથી કરીને તમે જોઈ શકો કે ટોટલ તમારો બ્લોગ કેવો પરફોર્મ કરે છે. આના સિવાય કોઈ બી ક્વેરી કે ક્વેશ્ચન કે ફીડબેક હોય મિત્રો તો નીચે કમેન્ટમાં નાખી દેજો. તો આજે આપણે જોયું કે કેવી રીતે બનાવી શકાય છે આ ફ્રી બ્લોગ. જેટલા લોકો બી આવી રીતે ફ્રી બ્લોગ બનાવે તો એ બ્લોગનું જે URL હોય, બ્લોગનું જે નામ હોય એ નીચે કમેન્ટમાં નાખજો. અને નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બધાને આવજો.